નમસ્કાર વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ સેમેસ્ટર આપણે પદ્ધતિઓ જોઈ રહ્યા હતા તો એમાં આપણે વિવિધ ફાઇલની પદ્ધતિઓ જોઈ તો એમાં મુખ્યત્વે બે પ્રકારે ફાઇલની પદ્ધતિઓ છે એક તો ઊભી ફાઇલ પદ્ધતિ અને બીજું છે એ આદિ તો આપણે જે આડી ફાઇલ પદ્ધતિ છે એના વિશે ચર્ચા કરી કે જેને સામાન્ય રીતે જોવામાં આવી તો એમાં સપાટ ફાઇલ પદ્ધતિમાં પેટી ફાઇલ સામાન્ય ક્લિપ ફાઇલ રિંગ ક્લિપ ફાઇલ અને લિવર ક્લિપ ફાઇલ જેના વિશે આપણે ચર્ચા કરી એ હતું સપાટ ફાઇલ પદ્ધતિ અને હવે આપણે ઊભી એટલે કે વર્ટિકલ ફાઇલ પદ્ધતિ જોઈશું તો વર્ટિકલ ફાઇલ પદ્ધતિ એટલે કે ઊભી રીતે જે ગોઠવણી થતી હોય કે જેમાં પત્રો એકબીજાની પાછળ ઊભા ગોઠવાયેલા હોય જેને ઊભી ફાઇલ કહે છે હવે જે ઊભી ફાઇલ પદ્ધતિ છે તો એમાં કેવી રીતે પત્રો ગોઠવવામાં આવે છે એના વિશે ચર્ચા કરશો તો ફાઇલ હોય એ લટકાડીને પણ ગોઠવવામાં આવે કોથળીમાં રાખીને ગોઠવવામાં આવે અથવા તો જે સ્ક્રીન ઉપર એને પાવર પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવે તો પ્રોજેક્ટરની મદદથી બતાવવામાં આવે એટલે કે સોફ્ટ કોપીમાં એ સંજવાયેલી હોય અને એક છે ટિકલર એટલે કે સમયાંતરે એ તમને યાદ દેવડાવતી હોય કે આ ફાઇલિંગ અથવા તેનો જવાબ દેવાનો હોય તો આ મુખ્યત્વે પાંચ પદ્ધતિ છે એમાં ઊભી ફાઇલ પદ્ધતિમાં સૌ પ્રથમ જે જોવાની છે એ છે કોથળી પદ્ધતિ હવે કોથળી ફાઇલ પદ્ધતિ એટલે કે સામાન્ય રીતે જેને આપણે બેગ કે કોથળી કહીએ એવી જ રીતે આમાં ફાઇલના પત્રોને સાચવવામાં આવે છે જેમાં જાડા પુઠ્ઠાની ટકાઉ અને મજબૂત કોથળીઓ હોય અને એ પ્લાસ્ટિકની પણ હોઈ શકે એ કોથળીઓમાં પત્રને એકની પાછળ બીજો બીજાની પાછળ ત્રીજો એ રીતે ગોઠવવામાં આવશે કોથળીઓને ખાનામાં ઊભી મૂકવામાં આવે અને દરેક કોથળીની ઉપરનો એક છેડો છે એ આગળ ઊંચો કરી રાખેલો હોય તો જે તમે સામાન્યથી રીતે એ છેડાને આધારે એ કોથળી કાઢી શકો ઊંચો કરી અને એ તમે લઈ શકો હવે આ છેડા ઉપર પત્રની ટૂંકી વિગત કે વિષય લખવામાં આવે જેના કારણે પત્ર સરળતાથી મળી રહે તો આ કોથળીઓ પ્રકારના જે કોથળીઓની જે ફાઇલ હોય એને આપણે કબાટમાં પણ રાખી શકીએ અથવા તો દિવાલ ઉપર પણ રાખી શકીએ અને એ સ્પ્રિંગ સાથે જોડાયેલી જાડી ધાતુની પ્લેટ હોય તો એ જાડી ધાતુની પ્લેટમાં આવી રીતે અલગ અલગ પુઠ્ઠાની અથવા તો પ્લાસ્ટિકની જે ફાઇલો છે એને રાખી દેવામાં આવે ઊભી એક પછી એક પછી એક જે આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એ સ્પ્રિંગને આધારે એ ધાતુની પ્લેટમાં જોડાયેલી રહેશે અને કોથળીઓ નમી ન જાય પડી ન જાય એટલે કે એ પાતળા કાગળોને કારણે કોથળીઓ નમી ના જાય કે પડી ન જાય એના કારણે આધુનિક ઊભી ફાઈલ પદ્ધતિમાં ખાનાની બંને બાજુએ લોખંડના સળિયા ગોઠવાયેલા હોય જેથી કોથળીઓ લટકાવી શકાય હવે બીજા બીજી પદ્ધતિ આ રીતે પણ રાખી શકાય અને બીજી પદ્ધતિ કેવી હોય કે એક ખાનું હોય ખાનામાં લોખંડના સળિયા આવેલા હોય અને એ સળિયાની ઉપર આ જે કોથળીઓ છે એ કોથળીઓ લટકાવી દેવામાં આવતી હોય તો આ આપણે કોથળી ફાઇલ પદ્ધતિ જોઈ હવે છે લટકતી ફાઇલ પદ્ધતિ તો જેમાં કોથળી ફાઇલ પદ્ધતિમાં કઈ કઈ ફાઇલો ખાનામાં છે તે ખાનાની બહારથી જોઈ શકાતું નથી અથવા તો એક કરતાં વધારે કાગળ હોય તો બીજો ત્રીજો કઈ રીતે છે તો એ આપણે જોઈ ના શકતા હોઈએ તો એના માટે તમારે આખે આખું ખાનું ખોલી અને એની અંદરથી એ ફાઇલ કાઢી અને પછી એ જોવું પડતું હોય તો કોથળી ફાઇલ પદ્ધતિ કે કબાટ ફાઇલ પદ્ધતિમાં સુધારો કરી અને જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ એવું સળિયા અને હૂંકવાળી મોટા મોટા કબાટ પ્રકારના આ પ્રકારે સળિયા અને હૂંક વાળી એક ગોઠવણી કરવામાં આવતી હોય કે જેના ઉપર ફાઇલ છે એ લટકાવવામાં આવતી હોય એટલે કે બહારથી જ આપણે એ ફાઇલને જોઈ શકીએ છીએ અને આપણે બહારથી જે ફાઇલને જોઈ શકતા હોઈએ તો આપણે તરત જ એ હૂંક ઉપર જે ફાઇલ લટકતી હોય તો એ હૂંક્સ લગાડેલા હોય અને એ હૂંક ઉપરથી આપણે એ ફાઇલ છે એ કાઢી શકીએ અને લટકાળવી લટકાળી પણ શકાય કાઢી પણ શકાય તો એ રાખવામાં સરળતા રહે છે અને કોથળી નીચેના ભાગથી ઘસાઈ જવાની કે ફાટી જવાની શક્યતા નથી રહેતી અને એ હૂક ની ઉપર મોટા અક્ષરે એમાં લખેલું પણ હોય તો જે ફાઇલ આપણને જોઈતી હોય એ આપણે ત્યાંથી કાઢી શકીએ છીએ તો એ લટકતી ફાઇલ પદ્ધતિ અહીં જો તમને હૂક દેખાઈ રહ્યા છે તેવી રીતે લાઈન બંધ ઘણા બધા હૂક્સ આવેલા હોય હવે આ બધા હુંક ઉપર એ લોકો ફાઇલ છે એ લટકાડી દેવામાં આવે તો એના કારણે એ જે કોથળી છે એ કોથળીની અંદર ફાઇલ હોય એ લટકાડી દેવામાં આવે અને જેના કારણે આપણે જે ફાઇલની કોથળી જોઈતી હોય એ આપણે ત્યાંથી કાઢી શકીએ અને કાઢવામાં પણ સરળતા રહે છે એના પછી જે છે એ લેટરલ ફાઇલ પદ્ધતિ છે લેટરલ ફાઇલ પદ્ધતિ સામાન્ય રીતે અભિરાયની બાજુમાં ગોઠવવામાં આવે છે એટલે કે નીચે એ ભોંયતળિયા ઉપર જમીન ઉપર જગ્યા ન રોકે એ પ્રકારની હોય જ્યારે જગ્યાની બચત કરવાની હોય ત્યારે આવી પદ્ધતિ છે એ અમલમાં મૂકવામાં આવે છે એટલે કે જ્યારે કાચના કબાટમાં ફાઇલો ઊભી ગોઠવવામાં આવતી હોય તો ફાઇલ કાઢ્યા વગર જ ફાઇલ કે તેની ઉપરની વિગત વાંચી શકાય તો કબાટ ખોલવાની જરૂર ન પડે તો એના એ કબાટમાં કાચનું બારણું હોય અને એ કબાટ ઊંચાઈ ઉપર આવેલો હોય તો આપણે એ કબાટ ખોલ્યા વગર જ એમાં કઈ કઈ અંદરની ફાઇલ છે આપણે જોઈ શકીએ સામાન્ય રીતે લાઇબ્રેરીમાં પણ આ પ્રકારની સિસ્ટમ હોય છે કે કબાટ છે તો એ કબાટ કાચના હોય એટલે કે કબાટનું જે ઢાંકણ છે દરવાજો છે એ કાચનો હોય છે તો કાચનું કબાટ હોવાને કારણે એ તમે જ્યારે બહારથી જ વાંચતા હો તો તે ખ્યાલ આવી જાય કે આ કયા વિષય ની નિબુક્સ એમાં રખેલી છે તો એવી જ રીતે આ જે લેટરલ ફાઇલ પદ્ધતિ છે તો એમાં પણ જે ઓફિસમાં કે વહીવટી કામકાજ જ્યાં ચાલતું હશે એ જગ્યા કાર્યાલયમાં જે કબાટો હશે એ કબાટના દરવાજા ઉપર કાચ લગાડેલો હોય જેથી બહારથી જ ખ્યાલ આવે કે કયા વિષયની ફાઇલો છે એ અહીં આપણને મળી શકે છે તો આમાં જગ્યાની પણ કરકસર થાય છે અને બહારથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે કઈ કઈ ફાઇલ છે અને કાર્યાલયમાં જગ્યાની અછત હોય તો આ પદ્ધતિથી કામ કરી શકાય જે આ કબાટ પ્રકારની જગ્યા છે એને ઊંચાઈ ઉપર રાખી શકાય અને એ ઊંચાઈ ઉપર એને રાખ્યા બાદ એ જે આ કબાટનું ઢાંકણ છે એ કાચનું હોય તો જેને કારણે આપણે નીચે ભોંયતળિયા ઉપર જગ્યા ન રોકાય અને એ કબાટ જે લગાડેલો હોય ઉપરની બાજુએ તો ત્યાંથી જ આપણને આગળથી ખ્યાલ આવી જાય કે આમાં કઈ ફાઇલ રાખેલી છે તો આપણે એ સરળતાથી ગોતી શકીએ છીએ તો આ હતી લેટરલ ફાઇલ પદ્ધતિ હવે આપણે માઇક્રો ફિલ્મ પદ્ધતિ જોઈએ માઇક્રો ફિલ્મ પદ્ધતિ એટલે કે એને સોફ્ટ કોપીમાં એ ફાઇલ છે એને સાચવવામાં આવેલી હોય એ ફાઇલને સ્કેન કરી અથવા તો એને નાના કદમાં એની ફોટોકોપી તૈયાર કરી અને એ ફિલ્મમાં એને લગાડી દેવામાં આવેલી હોય અને ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર પાડી અને એની છબી જોઈ શકાય જેને કારણે કાગળનો ઉપયોગ અને કાગળને સાચવવાનો ખર્ચ એને રક્ષણ આપવાની જે પણ કોઈ કામગીરી હોય છે એમાં ઘટાડો થાય છે એના ખર્ચમાં ઘટાડો થાય છે તો એ આ બધી જે માઇક્રોફિલ્મ પદ્ધતિ છે એમાં એ ઉપયોગી છે તો માઇક્રોફિલ્મ પદ્ધતિમાં એક નાની એવી તમે જે જોઈ શકો છો એમાં પહેલો જે ફોટોગ્રાફ છે ઇમેજ છે એમાં એ માઇક્રોફિલ્મ માટેની એની જે નકલ છે એ નકલ તૈયાર કરવા માટે આવી ફિલ્મની પટ્ટી ઘણી બધી નાની નાની પટ્ટી આવેલી હોય એ દરેક પટ્ટીમાં અલગ અલગ પત્રક કે ફાઇલ સાચવવામાં આવતી હોય અને એ જે કમ્પ્યુટર છે તેની સાથે આ પ્રોજેક્ટર અટેચ કરવામાં આવે અને એ પ્રોજેક્ટરમાં આ પ્રકારની ફિલ્મ લગાડી અને એને સામે પડદા ઉપર એ પ્રોજેક્ટર પાડી અને ત્યારબાદ એમાંથી એને વાંચી લેવામાં આવે તો એની નકલ વાંચવી હોય ત્યારે પ્રોજેક્ટર ઉપર એની છબી જોઈ શકીએ છીએ આપણે અને માઇક્રો ફિલ્મ પદ્ધતિને અનુક્રમ નંબર આપી શકાય નાની ફિલ્મની પટ્ટીમાં ઘણી બધી વિગતો સાચવી શકાય છે અને પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર એને મોટી છબીમાં જોઈ શકાય છે તો આવા લાંબા સમયગાળા સુધી જે દસ્તાવેજો સાચવી રાખવા હોય ત્યારે ઉપયોગ થતા હોય અને કોઈ ધંધાકીય માં બહુ બધા દસ્તાવેજો હોય અને તમારે એને હાર્ડ કોપીમાં એટલે કે દસ્તાવેજો છે એને બહાર ફાઇલિંગમાં કાગળમાં ના સાચવવા હોય અને એ જગ્યા રોકતા હોય જગ્યાની કમી હોય ત્યારે આ પ્રકારે ફાઇલિંગ કરી અને આપણે જગ્યા પણ બચાવી શકીએ છીએ અને એને સોફ્ટ કોપીમાં સાચવી અને ખૂબ ઓછી જગ્યામાં લાંબા સમય સુધી એને સાચવી શકીએ છીએ તો દસ્તાવેજ કે મૂળ નકલને તેના એક ટકા ભાગમાં ફિલ્મમાં ઉતારી શકાય છે જેથી નવ્વાણું ટકા જગ્યાની બચત થાય છે અને ફિલ્મ દ્વારા નકલ પણ ઝડપથી થાય છે એક વખત નકલને ફિલ્મમાં ઉતારવામાં આવે પછી તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી એટલે એક વખત જે રાખી દીધી એ રાખી દીધી પછી એમાં ફેરફાર નથી થતો ફિલ્મને વધુ ટકાઉ અને સુરક્ષિત બનાવવા માટે એની સાચવણ ખૂબ વ્યવસ્થિત કરવી પડે અને એ એને સાચવણ કરવા માટેનો જે અધિકારી હોય એને આ બાબત અંગેની થોડી તાલીમ એટલે કે એના અંગેની જાણ શિક્ષણ હોવું આવશ્યક છે એને તાલીમ પણ આપી શકાય અથવા તો આપવી પડે જો એને ખ્યાલ ન હોય તો આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે કારણ કે આપણે એના માટેની અલગ અલગ વસ્તુઓ સાધનોની જરૂર પડશે આ ફિલ્મ છે ફિલ્મની પટ્ટી છે કમ્પ્યુટર છે પ્રોજેક્ટર છે એ ઉપરાંત આ ફિલ્મમાં એની નકલ બનાવવાની હોય તો એના સાધનો આપણે જોઈશે તો આ પદ્ધતિ થોડી ખર્ચાળ રહેશે ઉપરાંત ફિલ્મને પડદા ઉપર દર્શાવવામાં પણ વિલંબ થાય છે એનું તો શું હોય કે આપણે તરત જ એ ફાઇલ કાઢી અને જોઈ લેશું કે શું છે પત્રમાં વિગત હવે આ તો પહેલા આપણે એ ગોતવું પડશે કે આ પત્ર કઈ ફિલ્મમાં રાખેલો છે પછી એ ફિલ્મને આપણે કમ્પ્યુટરના જે પણ કોઈ પ્રોજેક્ટર છે તેની સાથે અટેચ કરવું પડે ત્યારબાદ પડદા ઉપર એને પાળવું પડશે એની ફાઇલ ગોતવી પડશે ઓપન કરવી પડશે તો આ બધી જે પ્રક્રિયા છે એ થોડોક સમય માગી લેવી છે એટલે એમાં ઘણો બધો સમય દેવો પડે છે એના પછી ની જે પદ્ધતિ છે એ છે ચિકલર ફાઇલિંગ પદ્ધતિ તો આ શું છે આ પદ્ધતિ એવા પત્રો માટે કે જેના ઉપર કાર્યવાહી હાથ ધરવાની હોય કે આપણે જેનો જવાબ દેવાનો હોય કે એના માટે અનુસંધાનમાં કોઈ બાબત જેમ કે કોઈ પત્ર આવેલો છે તેને અમુક સમય અંતરે તમારે એને જવાબ દેવાનો છે તો એ ઘડિયાળના ટીક જેમ અવાજ આવતો હોય એમ આ અવાજની યાદ અપાવતી આ પદ્ધતિ છે તો એમાં પદ્ધતિમાં વર્ષમાં બાર માસ માટે બાર જાડા કાગળની કોથળીઓ અથવા તો કેબિનેટ કે કબાટમાં બાર ખાના હોય છે તો એ અલગ અલગ બાર ખાના હોય હવે બાર જાડા કાગળ હોય એ એ મોટા મોટા કાગળની અંદર પાછા અંદર અંદર ખાના હોય તો એ કેવા ખાના હોય બાર ખાના બાર મહિનાના હશે એની અંદર દરેક મહિનાના જે અઠ્યાવીસ ત્રીસ કે એકત્રીસ દિવસ હોય એ મહિનાના નામની સામે એમાં ખાના રાખેલા હોય તો જે મહિનાના નામ હોય એની સામે જે જેટલા પણ એ મહિનામાં દિવસ આવતા હોય એ દિવસના ખાના હોય જેમ કે જાન્યુઆરી મહિનો હોય તો એકત્રીસ ખાના હશે તો એ રીતે એમાં દરેક મહિનાના નામ લખેલા હશે અને એમાં જેટલા દિવસ આવતા હશે દિવસના ખાના હશે તો જે દિવસના જે કાગળ આવેલા હોય આપણે એ કાગળ એ ખાનામાં મૂકી દેવાનું રહેશે તો એના પ્રમાણે આ રીતે ગોઠવવામાં જ્યારે તારીખને આધારે આપણે કોઈ પત્રક કે ફાઇલિંગ કરવાની જરૂરિયાત હોય ત્યારે આ મુજબ આપણે ફાઇલિંગ કરી શકીએ અહીં તમે જોઈ શકો છો પહેલું જે ચિત્ર છે એમાં અલગ અલગ મહિના આપેલા છે અને બીજું પણ એવું જ છે એની અંદર મહિનાની સામે તારીખ આપેલી છે હવે ત્રીજું જે છે કે એક મહિનાની અંદર ત્રીસ કે એકત્રીસ જેટલા પણ દિવસ છે એના આધારે એમાં ખાના હશે તો તો ખાનામાં રાખી દેવાનો રહેશે આ કારણે શું અધિકારીઓને જે જે સમય આધારે બાબતનો જવાબ દેવાનો હશે તો તરત જ એ વસ્તુ છે એને મળી જશે જેમ કે અત્યારે આપણી પાસે કોઈ કાગળ આવેલો છે હવે એક મહિના પછી એનો જવાબ દેવાનો છે તો આપણે અત્યારે જ એ દિવસના ખાનામાં એ કાગળ મૂકી દઈશું તો પછી એ તારીખમાં આપણે શું કરવું પડશે માત્ર અને એનો જવાબ દેવાનો રહેશે આજે પાંચ તારીખ છે અને એનો જવાબ આપણે પંદર તારીખે દેવાનો છે તો આજે જયારે આપણી પાસે કાગળ આવ્યો અને એનો જવાબ પંદર તારીખે દેવાનો છે તો પંદર તારીખના એ ફોલ્ડરમાં આપણે એક આગળ મૂકી દઈશું એટલે કે પંદર તારીખે જ્યારે આપણે ફોલ્ડર ખોલીશું ત્યારે આપણને એક આગળ મળી જશે અને આપણે સરળતાથી જવાબ આપી શકીએ તો આપણને યાદ રાખવાની જરૂર નહીં પડે માત્ર એ ફોલ્ડર ખોલવાથી આપણને રોજે રોજનો જે અધિકારી હશે જવાબદાર અધિકારી એ ફોલ્ડર ખોલશે અને એમાંથી એને જે પત્રનો જવાબ દેવાનો હશે એ પત્ર કાઢી અને એનું કામ કરી લેશે તો સમયસર પત્ર વ્યવહાર કરવો જ્યાં જરૂરી હોય ત્યાં આ પ્રકારની પદ્ધતિ છે એ અપનાવવામાં આવતી હોય તો આ પદ્ધતિ ત્યાં વધુ અનુકૂળ છે આ હતી પદ્ધતિઓ ઊભી ફાઇલ પદ્ધતિની આપણે મુખ્યત્વે ફાઇલિંગની પદ્ધતિઓમાં મુખ્ય બે હતી જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ જૂની પદ્ધતિમાં ત્રણ હતી માળખાગત એટલે કે સળિયામાં કાગળ પરવતા જવાનો બીજું કબૂતર ખાનાવાળી અલગ અલગ ખાના આપેલા હોય એમાં દરેકે દરેક ખાનાને આધારે એમાં ફાઇલિંગની નોંધ થશે ત્રીજું હતું પ્રેસ કોપી એટલે કે જેમાં ટિશ્યુ પેપર ઉપર એની નકલ બનાવી લેવાની હતી આ હતી જૂની પદ્ધતિ નવી પદ્ધતિ છે એમાં બે હતી સપાટ ફાઇલ પદ્ધતિ એટલે કે આડી અને ઊભી ફાઇલ પદ્ધતિ તો સપાટ ફાઇલ પદ્ધતિમાં હતી પેટી ફાઇલ જેમાં અલગ ખાનાઓ હતા અને ખાનામાં એ મૂકી દેવાનું હતું જે પણ કોઈ બાબતની નોંધ કરવાની હતી એ પત્ર એમાં ખાનામાં મૂકી દેવાના બીજું હતું સામાન્ય ક્લિપ ફાઇલ એટલે કે જે આપણે સામાન્ય રીતે ફાઇલ વાપરીએ છીએ પત્રાની પટ્ટીવાળી ત્રીજું હતું રિંગ ક્લિપ ફાઇલ જેમાં પત્રાની પટ્ટીમાં ઉપર રિંગ આપેલી હોય એટલે કે જેના કારણે આપણે કાગળ કાઢવા મૂકવામાં ઘણી સરળતા રહે ચોથું હતું લિવર ક્લિપ ફાઇલ એટલે કે જેમાં શું આપેલું હોય સાથે સાધન આપેલું હોય હેન્ડલ આપેલું હોય તો એ આપણે એને ઊંચી કરી અને એના પાના છે એ આપણે જોઈ શકીએ છીએ હવે સપાટ ફાઇલ પદ્ધતિ ની સાથે હતી અરવાજ પદ્ધતિમાં બીજી ઊભી ફાઇલ પદ્ધતિ જે આપણે જોઈ એમાં એક હતી કોથળી ફાઇલ લટકતી ફાઇલ લેટરલ ફાઇલ એટલે કે એમાં અભરાયની બાજુમાં કાચના બારણાવાળી ફાઇલ હોય છે માઇક્રોફિલ્મ પદ્ધતિ કે જે

સપાટ ફાઇલ પદ્ધતિ અને ઊભી ફાઇલ પદ્ધતિ વચ્ચેનો તફાવત તથા ફાઇલિંગના સાધનો વિશે ચર્ચા કરીશું થેન્ક યુ